નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે ગુજરાતમાં ખાસ વરસાદની વાત કરીએ તો છેલ્લા દસ કલાકમાં ગુજરાતના એકસો પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે મહેસાણામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ અમીરગઢ અને વિસનગરમાં ત્રણ ઇંચ પાટણ સરસ્વતી રાધનપુર અને પોશીનામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે ત્રીસ તાલુકા એવા છે જેમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજી પણ આગામી ચોવીસ કલાક દરમિયાન કોઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે જોકે અત્યંત અતિ ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલ એટલે કે ચોવીસ ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે આવતીકાલથી ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે બીજી તરફ ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડી શકે તો અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું એ પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં કચ્છ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે મોરબી સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા અને દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે ત્યારે મિત્રો ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ એકસો એકાવન પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ પડી ચૂક્યો છે ઉત્તર ગુજરાતમાં અઠ્ઠાણું પોઈન્ટ ચોરાણું ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એક્યાશી દસ ટકા સૌરાષ્ટ્રમાં અઠ્યાશી પોઈન્ટ એક્યાશી ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો ને આઠ પોઈન્ટ પંદર ટકા વરસાદ પડ્યો છે અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ અઠ્ઠાણું તેર ટકા વરસાદ વરસી ગયો છે